એમાં મૂળ શું છે કે ભાઈ મનમાં પણ મેં જો ભૂલ કરી હોય તો પણ સત્ય તો એનું સાક્ષી છે, બીજા કોઈએ નથી જોયું. હું જો રસ્તે પડી જાઉં છું તો પહેલા કપડાં ખંખેરું એના પહેલા જોઈ લઉં છું કે મને કોઈ જોયો તો નથી ને, ના જોયો નહીં હોય તો ભલે કંઈક જાણે શું કહે છે, પછી જોયું કોઈ નથી તો પછી ખંખેરી લઉં. એટલે આપણે તો ચિંતા એ કરતા હોઈએ છીએ કે કોઈ મને જુએ છે કે નહીં. આ માણસ છે કે અરે તું ક્યાં શોધવા જાય છે, તને જોનાર તો બેઠો જ છે, એટલે એ જોઈ છે કે એનો સાક્ષી તો છે. પછી શું જુએ છે કે સામાન્ય રીતે આપણને બીજાની ભૂલ વહેલી દેખાય છે, મોટી દેખાય છે, અને પોતાની ભૂલ નાની દેખાય છે, અને કોઈ કોઈક વાર તો બીજા દેખાડે ત્યારે જ દેખાય છે. આવી વસ્તુ જ્યારે હોય ને સત્યને શોધવું છે તો શું કરવું, જે મોટું દેખાય છે એને જરા નાનું કરીને જોવું, અને જે નાનું દેખાય છે એને જરા મોટું કરીને જોવું. એટલે પોતાની ભૂલને રજનું ગજ કરીને જોવું, એમ કરીને એને એક પગલું એમાંથી બીજું આગળ જાય છે. અને આ ભૂલ તો દેખાય પછી એક જરા અઘરું પગલું આવે, એને છાપરે ચડીને જાહેર કર્યું, અરે કઈ 6-7 રૂપિયાનો કે એટલાનો જ એક પ્રશ્ન હતો સાબરમતી આશ્રમમાં. કોઈક આવેલો ઉતાવળમાં હતો તો ભાઈ આટલા પૈસામાં મૂકતો જાઉં છું તમારા આશ્રમ માટે. અને કસ્તુરબાએ વિચાર કર્યો કે ભાઈ આના કેળા લઈ રાખીશું કે કંઈ, એના તો કંઈ માત્ર એના બ્લડ રિલેશન્સ જ એના દોઈતરા પોઈતરા નહોતા, અમે બધા હતા, એટલે એ બધા એને આવે તો કોઈકને કંઈક ને કંઈક કેળા વેળા આપશું, એમ કરીને એને થયું કે આના આપણે કેળા લઈને રાખશું. એણે એવા 6 રૂપિયા રાખ્યા, અને પછી ખબર પડી કે કોઈક આવ્યા હતા અને પૈસા મૂકી ગયા, ક્યાં છે તો કે મેં તો રાખ્યા છે અને હું એના કેળા લેવાની છું છોકરા માટે. આશ્રમના વ્યવસ્થાપકને પૂછ્યું, વ્યવસ્થાપક એમનો ભત્રીજો પણ નારાયણદાસને તે પૂછ્યું, ના 6 રૂપિયાનો સવાલ હતો, એમાં શું પૂછાય, એમાં શું તને આપ્યા હતા કે આશ્રમને આપ્યા હતા? આપ્યા તો આશ્રમને, તો એને પૂછાવે ના 6 રૂપિયા કેવી રીતે હોય? આટલું થયું હોત તો ધણી ધણી એના ઝઘડા તરીકે આપણે સમજાત, પણ નવજીવનના તેના પછીના અંકમાં જે લેખ આવ્યો એનું મથાળું હતું ઘરમાં ચોર, ઘરમાં ચોર, વજ્રાદપી કઠોરાણી મૃદુ નિકૃ સમાજ, પોતાના માણસને માટે વજ્રથી પણ વધારે કઠોર. એટલે જાહેર તો કરવું, દુનિયાને તો કહેવું જ, ત્યાં અઠી અટકતો નથી, પશ્ચાતાપ કરે છે, પરિતાપ કરે છે. પરિતાપ એટલે ઊંડું દુઃખ, ને પશ્ચાતાપ એટલે એને ધોવાનો પ્રયત્ન કરવો, તે ત્યાં અટકતા નથી. હવે ફરી નહીં કરું એનું આગલું પગલું. આટલી સુધી તો ઘણી વાર આપણે પણ પહોંચીએ છીએ, પણ એ કર્યા પછી એ ફરી થઈ જાય છે, આટલો જ વાંધો આવે છે કે ફરી નહીં કરું પછી થઈ જાય છે. ત્યારે એનું નહોતું થતું ત્યાં ગાંધી આવ્યો, ફરી નહીં કરું એટલે નહીં થાય. એટલે પછી એ પોતાની ભૂલને હિમાલય જેવડી ભૂલ કહી શકતો હતો. એના જે બધા 10 પગથિયા છે, જેને કોઈક વાર મને થોડુંક વિનોદમાં અને થોડુંક એની ગંભીરતામાં એને 10 કમાન્ડમેન્ટ્સ કહેવાનું મન થાય છે. બાઇબલનો તો એક બહુ મહત્વનો ભાગ છે,
પણ મને આ ગાંધીની બાઇબલનો એ મહત્વનો ભાગ લાગે છે, પોતાની ભૂલ અંગેની નું એનું વલણ. એ આપણે હમણાં ગીતમાં જો સાંભળશું તો મેં જે વર્ણન કર્યું એના કરતા એ સહેલી ભાષામાં છે. પાન નંબર 10. સતનો પથિક જો સતનો પથિક જો મન માય ભૂલ કરતો નો સાક્ષી જાણે પ્રભુતિ ડરતો અસતનો પથિક જો મન માય ભૂલ કરતો છે ઈશ્વરનો સાક્ષી જાણે પ્રભુતિ ડરતો ને પોતાની સર્વ ભૂલો પોતાની સર્વ ભૂલો રજની કરંત ગજે ને છાપ રે ચરીને દુનિયા સમક્ષ ધરતો પરિતાપથી એ પૂરો નિજ મન વિશે રડે છે અનુતાપના ઝરનામાં એ તીર્થ સ્નાન કરતો અટકે ન પેટ લેથી અટકે ન પેટ લેથી એ મન બગાથ વાળે એક વાર કે ભૂલો ફરી ના કદી કરતો